राजकोटना તબીબોનું મ્યુકર માઇકોસિસના કેસને લઈને તારણ સામે આવ્યું છે। તબીબોએ મ્યુકર માઇકોસિસ થવા પાછળ ગંભીર તારણ જણાવ્યું, જેમાં તેમણે જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો ઓક્સિજન મ્યુકર માઇકોસિસનું નિમિત્ત બન્યું છે, તેમજ વેલ્ડિંગ કટિંગનો ઓક્સિજન કોવિડ દર્દીને અપાતા તેના કેસ વધ્યા છે। ઓક્સિજનની અફરાતફરીમાં દર્દીને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો ઓક્સિજન આપ્યો હતો। આ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનમાં 99.67% શુદ્ધ નહીં પરંતુ 55% જ શુદ્ધતા હોય છે। માસ્કના ક્લિનિંગનો અભાવ તેમજ સિલિન્ડર અને પ્રેશર કિટની સ્વચ્છતામાં ચૂક પણ એક કારણ હોવાનું તારણ સામે આવી રહ્યું છે। ગુજરાતમાં મ્યુકર માઇકોસિસની જે મહામારી છે એ જાહેર કરી છે અને સૌથી વધુ આખા દેશમાં ગુજરાત મોખરે છે અને એમાં સૌરાષ્ટ્રમાં વધુ કેસ આવ્યા છે। ત્યારે આજે એક તારણ એવું આવ્યું છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન હતો એ પ્રાણવાયુ ઘાતક બન્યો છે, જેને કારણે મ્યુકર માઇકોસિસ निमित्त बन्यो छे। आजे आपणी साथे राजकोट आईएमए ना प्रेसिडेंट प्रफुल्ल कमाणी छे। डॉक्टर डॉक्टर साहब, आपने ज पूछवा मांगीश, एक तारण तबीबोनो एवो आव्यो छे के म्यूकर माइकोसिस निमित्त इंडस्ट्रियल के जे गामडामां कटिंग माटे वेल्डिंग माटे वपरातो ए ऑक्सिजन वपरायो छे, शुं कहेशो? आजे आ कारण बहार आव्यु छे ए सत्य होय सके छे, कारण के जे वस्तु प्योर होय छे एमांथी इन्फेक्शन नथी लागतुं होतुं, एटले इंडस्ट्रियल ऑक्सिजन नो उपयोग थयो छे। ए पण जरूर हती, कारण के जे सप्लाय प्रमाण जो पेशेंटो था एनी रिक्वायरमेंट बहुज थी, और ये बदा पेशेंटों न्यूमोनिया था जैसे 60 सैच्युरेशन हो 70 सैच्युरेशन होने तात्कालिक आपवो पड़तो हतो, आप बचाव सके पेशेंट ने, पण आपणे एक बीमारी में बीजी बीमारी तरफ धकेलाई गया छे, तो आ एक एनु कारण होई सके। तेमज घणा बधा बीजा कारणों छे, जेवा के जे ऑक्सिजन आपती वक्त जे पाइप यूज थाय छे, जे बॉटल यूज थाय छे, एमां जे पाणी आपणे वापरता था ए कदाच शुद्ध ना होय, तेमज એ દર્દીઓને ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે છે, એ બધા દર્દીઓને સ્ટીરોઇડ વાપર્યા છે, તો આ બધા લાઈફ સેવિંગ ડ્રગ્સની સામે આ બધા સેકન્ડરી ઇન્ફેક્શન જે કહીએ, જે ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન કહીએ, એ બહાર આવ્યા છે। તો આ એક મ્યુકર માઇકોસિસ એક મેડિકલ ઇમરજન્સી છે અને એને આપણે બહુ આગળ લાઇટલી લીધેલું હશે, એટલે આ બીમારી બધી બહાર આવી છે। ચોક્કસ ડોક્ટર, આમાં એક ડિસ્ટિલ વોટર વાપરવાનું એટલે પાણી વપરાયું છે, એ પણ એક ગંભીરતા બતાડે છે। हाँ, ये पानी वापर्यो छे, ए पण पानी आपणे गया बीमारी में घनी बधी बीमारी में वापरता था, स्वाइन फ्लू थयो त्यारे आपणे डिस्टिल वोटरने बदले पानी ज वापरता था, पण आ वायरस म्यूटंट वायरस छे, आ वायरस आवा माध्यम में वधारे पड़तो थूक लावी दे छे, एटले आ बीमारी होय सके। बीजू के पहली वेव में आटलो बधो म्यूकर माइकोसिस नहोतो, त्यारे पण आपणे डिस्टिल वोटरने बदले पानी ज वापरता था, પણ ખાલી એક કારણ ના હોઈ શકે, આ બધા ઘણા બધા કારણોમાં જવાબદાર હોઈ શકે। અમદાવાદમાં એક 13 વર્ષના માસૂમને પણ મ્યુકર માઇકોસિસ થયો અને સર્જરી પકડવામાં આવી, આપ શું કહેશો? હા, કારણ કે કોવિડ હોવું એ જરૂરી છે મ્યુકર માઇકોસિસ માટે, તો કોવિડના બીમારીમાં આ બીમારી સાથે જોડાયેલી છે। હું તમને એક સાદી વાત કહું તો એચઆઈવીના દર્દીઓને ટીબી બહુ થાય છે, એમ સેમ કોવિડના દર્દીઓને મ્યુકર માઇકોસિસ થાય જ છે। તો ઘણી વખતે ડાયાબિટીસ ના હોય એવા 20% દર્દીઓ છે જેને મ્યુકર માઇકોસિસ થયું છે, એટલે મ્યુકર માઇકોસિસ માટે એક કોવિડ હોવું જરૂરી છે, અને બીજું કે આવા બધા માધ્યમો હોવા જરૂરી છે। સાહેબ, હવે આને માટે જે ઇન્જેક્શનની જે વાત છે, કલેક્ટર તંત્ર કે સરકાર કહે છે કે ઇન્જેક્શન પણ આજે 400 એવા તે ખલાસ થઈ જશે, શું કહેશો? હા, ઇન્જેક્શનની સપ્લાય લિમિટેડ છે, એની સામે દર્દીઓની સંખ્યા બહુ જ વધારે છે, અને એક એક દર્દી અંદર રોજના 6-6 ઇન્જેક્શન આપવા પડતા હોય છે, એટલે સૌરાષ્ટ્રમાં ઘણા બધા દર્દીઓને ઇન્જેક્શન માટેની જરૂર છે, અને 60-70% લોકોને ઇન્જેક્શન મળી રહે છે, બાકીની 20-30% લોકો સફર કરે છે, એટલે ઇન્જેક્શનની સામે દર્દીઓનો બહુ જ પુષ્કળ પ્રવાહ ચાલી રહ્યો છે, એટલા માટે એની શોર્ટેજ ગણાય છે। તો આ હતા રાજકોટ આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રફુલ્લ કમાણી, તેઓનું કહેવાનું છે કે એક તારણ જે બહાર આવ્યું છે કે જે ઓક્સિજનની જે દોડાદોડી હતી એમાં આ જે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વપરાયો, કે જે ગામડામાં ગેસ વેલ્ડિંગ માટે વપરાતો એ ઓક્સિજન વપરાયો, તેમજ કેટલીક ચૂક રહી ગઈ છે, ખાસ કરીને પાઇપલાઇન હોય કે પછી ડિસ્ટિલ વોટરને બદલે પાણી વપરા, આ તમામને કારણે કદાચ મ્યુકર માઇક્રોસિસનું અત્યારે નિમિત્ત બન્યું છે અને સૌથી વધુ એ ઘાતક બની રહ્યો છે, એનું કારણ આ હોઈ શકે છે। કેમેરામેન જય ભીંડે સાથે ધર્મેશ વૈદ્ય રાજ